કડાણા તાલુકાના ઘોડિયાર ગામે બે મકાનમાં આગ લાગી ભીષણ આગ લાગતા બંને ઘરમાં પરિવારના કુલ પાંચ સભ્યો ઘરમાં હોવાનું અનુમાન છે. શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું ગામ લોકો દ્વારા અનુમાન લગાવવામાં આવ્યું છે. લુણાવાડા ફાયર વિભાગને આ બાબતે જાણ કરવામાં આવી છે. આગ બુઝાવવાના પ્રયત્નો હજુ પણ ચાલુ છે. કેવી રીતે આગ લાગી તેને લઈને કોઈ જાણકારી હાલમાં નથી મળી. કડાણાના ઘોડિયાર ગામે બે મકાનમાં અચાનક આગ લાગી ઘરમાં પાંચ લોકો હોવાનું માનવામાં આવી રહ્યું છે. મહીસાગરની આ ઘટના બંને ઘરમાં કુલ વળી પાંચ જેટલા સભ્યો હોવાની માહિતી બહાર આવી છે. લુણાવાડા ફાયર વિભાગને આ બાબતે જાણ કરવામાં આવતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. આગ બુઝાવવાનો પ્રયત્ન પણ શરૂ કરાયા છે, જોકે હજી સુધી આગ પર કાબુ નથી મેળવાયો. કેવી રીતે આગ લાગી તેને લઈને પણ કોઈ માહિતી નથી. પ્રાથમિક તારણ અનુસાર શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે, પરંતુ સાચું કારણ હજી સુધી બહાર નથી આવ્યું. અલ્પેશ સુથાર અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે. અલ્પેશ, પ્રાથમિક તારણ અનુસાર શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું બહાર આવ્યું, કોઈ વિગતો હાલ જાનહાનીના કોઈ સમાચાર? જી ચોક્કસ. જોઈ જો વાત કરીએ તો કડાણા તાલુકાના ઘોડિયાર ગામે આજ રોજ મોડી સાંજે બે મકાનમાં ભીષણ આગ લાગી હતી. ત્યારે ભીષણ આગ લાગી તે સમયે ઘરના કુલ પાંચ સભ્યો ઘરમાં હોવાનું જાણવા મળ્યું હતું, પરંતુ જે આ આગ લાગી એ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું જાણવા મળ્યું છે. ત્યારબાદ ગામ લોકો દ્વારા કડાણા હાઇડ્રો પાવર સ્ટેશનના ફાયર ફાઈટરને જાણ કરાઈ હતી, પરંતુ તે આ ફાયર ફાઈટર નિષ્ફળ નીવડ્યું હતું. ત્યારબાદ લુણાવાડા નગરપાલિકાના ફાયર ફાઈટરને બોલાવી અને આગને કાબુમાં લેવામાં આવી હતી, અને હાલ જાનહાનીના કોઈ સમાચાર નથી અને આગ સંપૂર્ણ કાબુમાં છે. જી જોઈ. બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર. તો જાનહાનીના કોઈ સમાચાર નથી. બંને ઘરમાં કુલ પાંચ જેટલા સભ્યો હતા.